નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના લેક્ચર નંબર 2 માં એક ચલ સુરેખ સમીકરણના કોયડા જોવાના છે। કોયડા કહેવાય, વ્યવહારિક દાખલા પણ કહેવાય અથવા તો ઉદાહરણો પણ કહેવાય, બરાબર। હવે આ દાખલાઓમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ હોય છે, કારણ એક જ છે કે આપણને જે રકમ આપેલી છે એ વાક્યમાં આપેલી છે। પેલા તો એ વાક્યનું બનાવવું પડે સમીકરણ અને પછી મેળવવો પડે એનો ઉકેલ, બરાબર। તો સૌથી પહેલું કામ કે જ્યારે તમે સમીકરણ બનાવતા હોય ત્યારે એક એક શબ્દને પકડી પકડીને કામ કરવાનું। જો રકમમાં આપણને પહેલા દાખલામાં એવું કીધું છે કે એક સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરી મળતા પરિણામને એકના છેદમાં બે વડે ગુણતા, જો એકના છેદમાં 8 મળે તો તે સંખ્યા શોધો। એટલે કે કોઈ એક એવી સંખ્યા છે જે આપણને ખબર નથી, તો હંમેશા ગણિતની અંદર જ્યાં તમને ખબર ન હોય ત્યાં આપણી પાસે એક સરસ મજાની સુવિધા છે, એ છે ધારણાની પદ્ધતિ, બરોબર। અહીંયા તમે ધારી શકો છો કે ધારો કે તે સંખ્યા x છે, તમે કોઈ પણ ચલની ધારણા કરી શકો, x, y, z, a, b, c, d માંથી કોઈ પણ, બધા ચાલે, બરાબર। આપણે અહીંયા x લઈએ છીએ। હવે એક એક વસ્તુને સમજતું જવાનું અને લખતું જવાનું, યાદ રાખજો। આપણે એ સંખ્યા જોઈ છે, ધારી લીધી કે ધારો કે તે સંખ્યા x છે। હવે શું કીધું કે એક સંખ્યામાંથી એકના છેદમાં બાદ કરી, પહેલું કામ આપણે આ સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરતા, એટલે કે આપણે આવું લખી શકીએ x માઇનસ એકના છેદમાં બે। એક સંખ્યા, એક સંખ્યા એટલે x, એમાંથી એકના છેદમાં બે બાદ કરી, તો x માંથી એકના છેદમાં બે બાદ કર્યા, પછી શું કહે છે કે મળતા પરિણામને, બાદ કરતા આપણને આટલું પરિણામ મળે છે, એને એકના છેદમાં બે વડે ગુણતા। બીજું સેન્ટેન્સ આપણે અહીંયા લખીએ કે જે પરિણામ મળ્યું છે એ આ છે, એનો ગુણાકાર કરવાનો એકના છેદમાં બે વડે। તો જે પરિણામ મળ્યું છે, પરિણામ આપણને આ મળ્યું છે, શું કરતા, સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરતા। હવે એ પરિણામ આખાઈને એકના છેદમાં બે વડે ગુણવાનો, તો આખું પરિણામ એનો ગુણાકાર એકના છેદમાં બે વડે કર્યો તો આપણને એકના છેદમાં 8 મળે છે। એટલે કે આવું કરતા એનો જવાબ શું મળે છે, એકના છેદમાં 8। એટલે કે તેથી હવે આપણું સમીકરણ તૈયાર થયું, એકના છેદમાં 2 ગુણ્યા x ઓછા એકના છેદમાં 2, આવું કરતા જવાબ શું મળે છે, એકના છેદમાં 8, તો તે સંખ્યા શોધો। એટલે કે હવે આપણે શું ગોતવાનો છે, x। રેડી, અહીંયા સુધીની વાત સમજાઈ ગઈ છે, સરસ। તો પહેલું કામ આ ગુણાકારમાં છે એને ઓલી બાજુ જવા દઈએ, એટલે કે x, આપણે કીધું હતું કે બરાબરની બે નિશાની કોઈ દિવસ આવે નહીં, માટે જ્યારે બરાબર હોય ત્યારે આગળ મૂકવાના, તેથી x માઇનસ એકના છેદમાં બે એમને, સામે એકના છેદમાં 8 એમને, આ ગુણાકારથી હતા સામે જાય તો ભાગાકારમાં આવે, અથવા તો આપણે એને આ રીતે પણ લખી શકીએ કે આ બે ભાગાકારમાં છે, આ બાજુ ઉપર અંશમાં ગુણાકારમાં આવ્યા, એક ઉપર ગુણાકારમાં છે અંશમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવે, બરાબર। તેથી x માઇનસ એકના છેદમાં બે, હવે જો અહીંયા એક છેદ ઉડે, બે એકા બે અને 4 2 8, એટલે ઉપર વધ્યા 1 1 1, નીચે વધ્યા 4 1 4। હવે જો દાખલામાં હજી x મળતો નથી, હજી આપણે આ માઇનસ એકના છેદમાં બે ને બરાબરની સામેની બાજુ મોકલી દઈએ, તેથી x બરાબર સામે હતા એકના છેદમાં 4 માઇનસ એકના છેદમાં બે ઓલી બાજુ જાય તો પ્લસ એકના છેદમાં બે થાય। જો ડાયરેક્ટ લસા આવડતો હોય તો પણ સારું, ન આવડતો હોય તો આપણે એક પદ્ધતિ કીધી હતી કે છેદમાં છેદનો ગુણાકાર કરી નાખવાનો, નહીં તો ડાયરેક્ટ લસા આવડતો હોય તો જો આને બે વડે ગુણાકાર કરો તો અહીંયા 4 છે તો અહીંયા 4 આવી જ જાય, બરોબર। તો આપણે એ રીતે અત્યારે કરીએ છીએ કે એકના છેદમાં 4 છે અને અહીંયા એકના છેદમાં 2 છે, બેનો લસા સરખો કરવો છે તો અહીંયા 2 ને 2 વડે ગુણો તો 4 આવે, એવી રીતે જેમ છેદમાં ગુણાકાર કર્યો એમ
અંશમાં પણ ગુણાકાર કરવો પડે, એટલે કે તેથી એક્સ બરાબર એકના છેદમાં ચાર વત્તા બે એકા બે, બે દૂ ચાર. હવે લસા થઈ ગયો સરખો, એટલે લસા એક વાર ઉપર એક વત્તા બે, એટલે તેથી એક્સ બરાબર આપણને મળે ત્રણના છેદમાં ચાર. તેથી આપણે કહી શકીએ કે ઈ સંખ્યા છે ત્રણના છેદમાં ચાર. રેડી? ચાલો હવે જોઈએ દાખલા નંબર બે. જો હવે દાખલા નંબર બે, એમાં આપણને એવું કીધું છે કે એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો અહીંયા એક શબ્દ આપ્યો છે પરિમિતિ, પહેલું કામ કે આપણને પરિમિતિ શું એ ખબર હોવી જોઈએ. પરિમિતિ એટલે કે કોઈ પણ આકાર તમને આપેલો હોય, કોઈ પણ આકાર તમને આપી દે તો એ આકારની બધી બાજુનો સરવાળો, એટલે કે જો આ ચોરસ આપણે સમજી લઈએ તો એની ચારે બાજુનો સરવાળો, ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો, સમલંબ ચતુષ્કોણની ચારે બાજુનો સરવાળો, લંબચોરસની ચારે બાજુનો સરવાળો. ટૂંકમાં યાદ રાખવું હોય એટલે પરિમિતિ એટલે બોર્ડરનું માપ, બરાબર છે? તો અહીંયા આપણને પરિમિતિ એટલે કે બોર્ડરનું માપ આપી દીધું છે કે ભાઈ કોઈ એક લંબચોરસ છે એની પરિમિતિ આપણી પાસે છે. ધારો કે આપણે લંબચોરસ દોરી નાખીએ, નામ આપણે રાખી દઈએ એ બી સી ડી, આની પરિમિતિ આપણી પાસે છે. આપણે લખી નાખીએ કે ભાઈ પરિમિતિ બરાબર 154 મીટર, બરાબર. ચાલો આટલું આપણને આપી દીધું છે. હવે પ્રશ્ન ચાલુ થાય છે, જો તેની લંબાઈ પહોળાઈ કરતા બમણાથી બે વધારે હોય તો પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. બે વસ્તુની વાત છે, લંબાઈ અને પહોળાઈ, સમજો ખાસ. બે વસ્તુની વાત છે, લંબાઈ અને પહોળાઈ, બે વચ્ચે સરખામણી કરી કે ભાઈ લંબાઈ જે છે કે એની જે લંબાઈ જે છે એ પહોળાઈના બમણાથી બે વધારે, એટલે એક કરતા બીજું ચડિયાતું હોય એવું લાગે, એને કહેવાય સરખામણી. તો જ્યાં તમે આવી વાક્ય રચના જોવો ત્યાં હંમેશા તમારે જે વસ્તુ બીજા ક્રમે હોય એની ધારણા કરવાની. લંબાઈ પહોળાઈના બમણા, લંબાઈ અને પહોળાઈમાં બીજા ક્રમે કોણ છે? તો કે જો લંબાઈ છે પહેલા ક્રમે અને પહોળાઈ છે બીજા ક્રમે. જે બીજા ક્રમે હોય એની જો તમે ધારણા કરો તો પેલું ઓટોમેટિક મળી જાય. કેવી રીતે? આપણે જોઈએ કે ભાઈ ધારો કે આ જે પહોળાઈ છે એને આપણે ધાર લઈએ x મીટર, એકમ આપેલો હોય તો ફરજિયાત લખવાનો જ. બીજા ક્રમે પહોળાઈ છે એની ધારણા કરી લીધી કે x મીટર છે, તો લંબાઈ જો સીધી મળી જાય, તેથી લંબાઈ બરાબર પહોળાઈના બમણા, એટલે કે બે વડે ગુણાકાર કરો. તો પહોળાઈના બમણા, એક્સ ના બમણા એટલે એને ગુણ્યા બે, બમણા થી બે વધારે. હજી આમાં બે ઉમેરવા પડે કે બમણા કર્યા એનાથી નહીં બે વધારે. સમજાણી વાત? ફરીથી જો લંબાઈ પહોળાઈના બમણાથી બે વધારે, બરાબર. તો પહેલું કામ, જે વસ્તુ બીજા ક્રમે હોય એની ધારણા કરી લેવાની. તો બીજા ક્રમે પહોળાઈ છે, પહોળાઈ બરાબર આપણે ધારી લીધા એક્સ મીટર, તો લંબાઈ ઓટોમેટિક મળે. શું હતી લંબાઈ? પહોળાઈના બમણા. પહોળાઈ કેટલી? એક્સ. એક્સ ના બમણા એટલે બે વડે ગુણાકાર કરો, ગુણ્યા બે કર્યા, એનાથી નહીં બે વધારે, તો હજી એમાં બે ઉમેરી દો. તેથી આપણને લંબાઈ મળી જાય 2x વત્તા 2 મીટર, બરાબર. તો લંબાઈ અને પહોળાઈ મળી ગઈ છે અને હવે એને આપણે આંકડા સ્વરૂપે રજૂ કરવાની છે. તો કેવી રીતે કરશું? તો કે એના માટે આપણને એક હિંટ સૌથી વહેલા આપી દીધી. શું?
परिमिति 154 मीटर એટલે કે આપણે લખી શકીએ લંબચોરસની પરિમિતિ બરાબર 154 એટલે કે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો એટલે કે આપણે કહીએ AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર 154 હવે આમાંથી ગમે એકને આપણે લંબાઈ કહી દઈએ એકને પહોળાઈ કહી દઈએ ધારો કે AB ને લંબાઈ કહી તો આપણ આપણા શું થઈ જશે સોરી પહોળાઈ કહી તો બે આપણી શું થઈ જશે પહોળાઈ તો BC લંબાઈ છે લંબાઈ કેટલી હતી 2x + 2 તો આ પણ શું થઈ જાય 2x + 2 ચાલો તો AB છે x વત્તા BC છે 2x + 2 CD છે x અને AD છે 2x + 2 બરાબર 154 હવે અહીંયા સજાતીય પદના સરવાળા થાય એટલે કે ચલનો સરવાળો ચલ સાથે અચળનો સરવાળો અચળ સાથે એટલે કે જો આ x x ને 2x એટલે 3x 3x વત્તા x એટલે 4x 4x વત્તા 2x એટલે 6x વત્તા આ 2 વત્તા બીજા 2 એટલે 2 ને 2 4 બરાબર 154 હવે x ને એકલો કરી દઈએ તો વત્તા 4 ને જવા દઈએ સામે એટલે ઈ થઈ જશે ઓછા 4 એટલે કે 6x બરાબર સામે થઈ જશે 150 હવે 6 છે એક સાથે ગુણાકારમાં છે સામે જઈ તો ભાગાકારમાં 150 ભાગ્યા 6 ભાગાકાર તમે સાઈડમાં કરી શકો છો તેથી x બરાબર આપણને ખબર થાય કે 25 4 100 25 5 125 ને 25 6 150 એટલે કે 25 6 150 થાય એટલે x બરાબર 25 મીટર મળે ચલો x મળી ગયો x કોણ હતો તો કે આપડા દાખલાની પહોળાઈ એટલે કે આપણને હવે અહીં પહોળાઈ મળી ગઈ 25 મીટર લંબાઈ અને પહોળાઈ બંને ગોતવાની છે તો લંબાઈ ગોતી દઈએ લંબાઈ આપણી કેટલી હતી જોવો જોઈએ તો કે 2x વત્તા 2 આપણી લંબાઈ છે 2x વત્તા 2 તો x તો હવે આપણને મળી ગયો છે એની કિંમત મૂકી દેવાની x છે આપણો 25 વત્તા 2 અહીંયા થઈ જાય 25 2 50 વત્તા 2 એટલે કે 52 મીટર બરાબર તો પહોળાઈ મળી ગઈ અને લંબાઈ પણ આપણને મળી ગઈ છે રેડી હવે લઈએ દાખલા નંબર 3 જો દાખલા નંબર 3 માં એક સમદ્વી બાજુ ત્રિકોણ પહેલો પ્રશ્ન સમદ્વી બાજુ જેની બે બાજુ સરખી હોય એવા ત્રિકોણને સમદ્વી બાજુ ત્રિકોણ કહેવાય એના પાયાનું માપ આપણને આપી દીધું 4/3 સેમી છે અને જો ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેમી હોય તો બે સમાન બાજુનું માપ શોધો આવો પ્રશ્ન છે સૌથી પહેલા આપણે સમદ્વી બાજુ ત્રિકોણ દોરીએ આને કહેશું આપણે સમદ્વી બાજુ ત્રિકોણ કે જેમાં બે બાજુ સરખી હોય હવે બે સરખી બાજુ ગોતવાની કીધી છે મતલબ આપણને આ ત્રીજી બાજુ એટલે કે આપણા પાયાનું માપ છે 4/3 સેમી બરાબર હવે આપણે એનું નામ રાખી દઈએ એબીસી હવે સમાન બાજુનું માપ શોધવું છે તો ધારી લઈએ ધારો કે સમાન બાજુનું માપ 1 સેમી છે સમાન બાજુનું માપ બરાબર 1 સેમી એટલે કે હું આને x કહું તો આને પણ મારે x કહેવા પડે પછી પરિમિતિ આપણને આપી દીધી છે કે ભાઈ એની પરિમિતિ આપણી પાસે છે 4.2/15 અને પરિમિતિ એટલે
બધી બાજુનો સરવાળો એટલે કે AB વત્તા AC વત્તા BC બરાબર 4.2/15. હવે બધાયના માપ મૂકતા જઈએ અને આને મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંક બનાવી દઈએ. તો AB આપણી પાસે છે X, AC આપણી પાસે છે X, BC આપણી પાસે છે 4/3, અને અહીંયા 15 આપી દઈએ 4 ગુણાકારથી, અને એની સાથે 2 થશે સરવાળો. 15 4 60, 60 2 62, અને છેદ હંમેશા એ જ સંખ્યા રહેશે. ચાલો રેડી, અહીંયા સજાતીય પદનો સરવાળો થાય, એક્સ વત્તા એક્સ એટલે 2x વત્તા 4/3 બરાબર 62/15. હવે આ વત્તા વાળા પદને બરાબર ની સામેની બાજુ જવા દઈએ, એટલે 2x બરાબર 62/15, વત્તા છે ઓલી બાજુ જાય, ઓછા થાય 4/3. બાદબાકી કરવી છે પણ લસા સરખો હોવો જોઈએ. તો અહીંયા 15 છે ને, અહીંયા 15 લાવી શકાય છે. કેવી રીતે? તો કે 3 ને 5 વડે ગુણાકાર કરો એટલે 3 5 15 થાય, પણ જો છેદને આપો તો અંશને 5 આપવા પડે. બરાબર છે? ચાલો, તેથી 2x એમને બરાબર એમને 62/15 એમને, સામે 4 5 20 અને 5 3 15, લસા સરખો થઈ ગયો. તો બાદબાકી કરી શકાય છે, 2x બરાબર લસા એકવાર 62 - 20, તેથી 2x. ચલો 62 માંથી આપણે 20 બાદ કરીએ તો 2 માંથી 0 બાદ કરીએ એટલે ત્યાં વધશે આપણા 2, અને 6 માંથી 2 બાદ કરીએ એટલે અહીંયા વધશે આપણા 4, અને એના છેદમાં વધ્યા છે 15. ચાલો, હજી આ 2 છે એ ગુણાકારમાં છે એક્સ સાથે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કે એક્સ બરાબર આ 42/15 હતા અને આ ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં આવી ગયા. હવે જો છેદ ઉડાડતા ન આવડે તો આપણે અવયવ પણ પાડી શકીએ છીએ. તેથી એક્સ બરાબર અહીંયા આપણને ખબર છે 6 7 42, અને નીચે 5 3 15, અને 2 છે ઈ એમને. તો જોવો જોઈએ, અહીંયા છે દુડે 3 2 6, અને 2 2 પાછા ઉડી ગયા, એટલે એક્સ બરાબર ઉપર વધે છે 7 અને નીચે વધે છે 5. માટે બંને બાજુનું માપ 7/5 સેન્ટીમીટર કહેવાય. જો એકમ આપેલો હોય તો ફરજિયાત એકમ મૂકવાનો. રેડી? તો હવે આજનો છેલ્લો દાખલો, દાખલા નંબર 4. તો હવે દાખલા નંબર 4 લઈએ. 2 સંખ્યાનો સરવાળો 95 છે, એટલે કે કોઈ પણ 2 સંખ્યા આપી દીધી જેનો સરવાળો 95 થાય છે, બરાબર, આપણને ખબર નથી. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે, મતલબ એક નાની સંખ્યા છે ને એક મોટી સંખ્યા છે, તો તે સંખ્યા શોધો. 2 સંખ્યા આપણી પાસે છે, અહીંયા એક વસ્તુની ખબર પડી કે એક કરતા બીજી 15 વધારે છે, મતલબ એક નાની કહેવાય એક મોટી કહેવાય. તો જો તમે નાની સંખ્યા ધારી લ્યો તો મોટી ઓટોમેટિક મળી ગઈ. જોવો જોઈએ, ધારો કે નાની સંખ્યા બરાબર x રાખી દઈ, તેથી મોટી સંખ્યા, હવે જો વાક્ય રચના, એક સંખ્યા કરતા બીજી સંખ્યા 15 વધારે છે, તો જો આ x હોય તો મોટી સંખ્યા ફરજિયાત એના કરતા 15 વધારે, એટલે x કરતા 15 વધુ, એટલે કે x + 15 થાય, બરાબર. હવે પહેલા જ વાક્યમાં આપણને આખી આખા દાખલાની રીત આપી દીધી હતી કે સરવાળો 95 છે. કોનો? તો કે આ નાની અને મોટી સંખ્યાનો સરવાળો 95 થાય, એટલે કે આપણે આવું લખી શકીએ, તેથી x વત્તા 15, નાની વત્તા મોટી, આ નાની એટલે x, મોટી એટલે x + 15, નો સરવાળો આપણી પાસે છે
पंचाणु। तेथी सजातीय पदना सरवाळा थाय एक्स वत्ता एक्स एटले बे एक्स वत्ता पंदर बराबर पंचाणु। हवे वत्ता पंदर ने सामे बाजु मोकलीए बराबर नी एटले ओछा थई जाय, तेथी बे एक्स बराबर पंचाणु ओछा पंदर। तो बे एक्स तेथी बे एक्स बराबर पंचाणु माथी पंदर बात करिए, पांच माथी पांच जाए जीरो, आठ नौ माथी एक जाए एटले आठ। बे गुणाकार में ओली बाजू मोकली दी एटले भागाकार में, तेथी एक्स बराबर आपने मले चालीस। तो जो एक संख्या मड़ी गई एक्स चालीस, कई तो के नानी, तेथी लखी सकाय नानी संख्या बराबर चालीस। अने हवे मोटी संख्या जोई छे तो मोटी संख्या पण मळी जाय, तेथी मोटी संख्या, मोटी संख्या शुं होती तो के एक्स वत्ता पंदर। तो एक्स छे आपणी पासे चालीस वत्ता पंदर करीए एटले अहींया थई जाय पंचावन। रेडी? तो आजना लेक्चर में आपणे एक चल सुरेख समीकरणना जे कोयડાઓ છે, જે સિમ્પલ કોયડા છે, હજી ચેપ્ટરમાં ઘણા બધા કોયડા આવવાના છે, આ તો બહુ સામાન્ય લેવલના કોયડા છે, એનો પાર્ટ વન પૂરો કર્યો। નેક્સ્ટ લેક્ચરમાં આ જ ટોપિક ઉપર આગળ વધવાનું છે ને એનો લેશું પાર્ટ ટુ, બરાબર? તો હજી આમાં કાંઈ ન સમજાણું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। આભાર, જય હિન્દ, જય ભારત।